પાટણના સાંતલપુરના મઢુતરા ગામ નજીકની કેનાલમાં મસ્ત મોટા ગાબડા પડી ગયા છે. લાખો રૂપિયાના ખર્ચે સમારકામ કરાયું તેમ છતાં કેનાલની હાલત બિસ્માર બની ગઈ છે. કોન્ટ્રાક્ટરે યોગ્ય રીતે સમારકામ ન કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. ખેડૂતોએ આજે બિસ્માર કેનાલમાં ઉતરીને તંત્રની વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા. છેલ્લા 3 મહિનામાં 4 થી 5 વખત ગાબડા પડતા ભ્રષ્ટાચારની ચર્ચાએ જોર પકડ્યું છે. ખેડૂતોએ અનેક વખત રજૂઆત કર્યા છતાં તંત્રના અધિકારીઓ કોઈ નક્કર કામગીરી નથી કરતા. અગાઉ કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં પાણી ફરી વળ્યા, જેથી ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. મઢુતરા રોજુ ડિસ્ટ્રિક્ટ કેનાલ પીપરાળા ત્રણ ગામ લાગે છે. ત્રણ ગામને લગતો 1000 હેક્ટર જમીન માલુકર પીવે છે. આમાં વારંવાર પાણી છોડવા છતાં ક્યારે પાણી પહોંચ્યું નથી. આ ખેડૂતોને બહુ મોટી નુકસાની કરવાનો વારો આવ્યો છે. આપઘાત કરે એવો પ્રયાસ છે. વારંવાર રાજ્યો પાણી છોડ્યા ભેગા કેનાલ તૂટી જાય છે. આ કેનાલમાં મોટો ભ્રષ્ટાચાર થયેલો. સાહેબોને મેં પોતે જાતે ફોન કરેલા છે, કોઈ મને કોઈ રીતે કોઈ સારો સારો જવાબ આપ્યો નથી. કેનાલનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામ કરી અને તાત્કાલિક ધોરણે પાણી મૂકવામાં આવે, જેથી રવિ પાક અમારો નુકસાન ના જાય. જીરાની સીઝન છે. કમોસમી વરસાદના માવઠાના લીધે એક તો ખેડૂતોને હજારો એકરમાં જીરાનો પાક છંટાઈ ગયેલો છે, નુકસાન થયું છે એરંડા અને જીરામાં. અને આ કેનાલનો ફાંટો, માઇનોર કેનાલ જે છે મઢુતરાથી પીપરાળા, એ ચાલુ થતી નથી. 4 થી 5 વાર વારંવાર તૂટી જાય છે. જ્યારે પાણી મૂકે ત્યારે તૂટી જાય છે. તો વહેલી તકે એને રિપેર કરી દે એવી અમારી માંગ છે. 1 મહિનામાં 6 થી 7 વખત તૂટેલ છે. જ્યારે જ્યારે પાણી મૂકે ત્યારે આ કેનાલ તૂટી જાય છે. માઇનોર કેનાલ. પરીક્ષિત દાન ઘનશ્યામદાન ઝુલા રોજુ 3 વખત ગાબડું પડવામાં આવ્યું છે. નર્મદા નિગમના અધિકારીઓને પણ અમે જાણ કરેલ છે અને કોન્ટ્રાક્ટરને પણ જાણ કરેલ છે, છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી. હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવેલ છે. પગથી પાટું મારો તો પણ ફાંટો તૂટી જાય છે. ખેડૂતોને પાયમાલ થવાનો વારો છે. એક બાજુ કમોસમી વરસાદ થયો છે અને એક બાજુ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરે છે અને રૂપિયા ખાઈ જાય છે. નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે જે કરાર થયેલો છે એ બીજા એકબીજાના હપ્તા પોતાના ગીજામાં આવી જાય છે અને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે ઝડપી આનું 24 કલાકની અંદર નિકાલ લાવે, નહીંતર ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવા તૈયાર છીએ.